સાતમાં ક્યાંક વરસાદની ખૂબ મહેર રહી તો કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં વરસાદની ઘટ જોવા મળી, ત્યારે બોટાદમાં 3 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ગઢડામાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુએ આ મુદ્દે આંદોલન છેડ્યું હતું અને તેમાં ખેડૂતોનો સહકાર મળતા 3 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્ય પ્રવીણ મારુએ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો અને ખેડૂતોના દેવા માફી ન થાય ત્યાં સુધી અન્ય તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. તો ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી અન્ય જે ગામો છે તેને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે જ પ્રવીણ મારુએ જે પહેલ કરી હતી તેને સફળતા મળી છે. ગઢડા કોંગ્રેસના એમએલએ પ્રવીણ મારુની આ પહેલ 3 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ સાથે જ તેમણે પોતાની જે માંગ છે તે યથાવત રાખી છે અને જ્યાં સુધી 3 તાલુકાને હજુ પણ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે, જ્યાં સુધી દેવા માફી ન થાય ત્યાં સુધી અન્ય તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રવીણ મારુએ કરી છે. હાલ તો પ્રવીણ મારુને ખેડૂતોનો સહકાર મળતા તેમણે આ સફળતા પ્રાપ્ત કરી છે અને હવે 3 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોના દેવા માફી ન થાય ત્યાં સુધી અન્ય લોકોને ના જે ગામ છે તાલુકા છે તેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રવીણ મારુએ કરી છે. ગઢડા કોંગ્રેસના એમએલએ પ્રવીણ મારુએ ખેડૂતોનો આભાર માન્યો છે. ખેડૂતોના દેવા માફી ન થાય ત્યાં સુધી અન્ય તાલુકાઓને હજુ પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ. અસરગ્રસ્ત તાલુકાઓને જાહેરાત થઈ છે તેમાં મારા મત વિસ્તારના ગઢડા, ઉમરાળા અને વલભીપુર આ 3 તાલુકાઓની અસરગ્રસ્તમાં જાહેરાત કરી છે. સરકાર શ્રી દ્વારા જે અન્ય તાલુકાઓની જાહેરાત કરવાની બાકી છે તે તાલુકાઓની પણ જાહેરાત કરવી જોઈએ. વરસાદ નહીં પડવાના કારણે અનેક તાલુકાઓ હજુ અસર જાહેર કરવાના બાકી છે. ત્યારે આ 3 તાલુકાનો ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જયારે આ આંદોલન માટેની મેં ચીમકી આપી હતી કે આ અસરગ્રસ્ત જાહેર કરવા જોઈએ. ખરેખર વરસાદ પડ્યો નથી અને ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે આ 3 તાલુકાની જે જાહેરાત થઈ છે એ બદલ હું ખેડૂતોનો ખૂબ ખૂબ આભારી રહીશ કે એમણે મને સાથ અને સહકાર આપ્યો આંદોલનમાં.